વડોદરા શહેર માટે અને ગુજરાત માટે આજે ફરી એક કાળો દિવસ આવ્યો છે, જે એક વર્ષ પહેલાં આપણે મોરબીની દુર્ઘટના નામે જોયું હતું. હું માનનીય મુખ્યમંત્રી શ્રી અને હર્ષ સંઘવી સાહેબને કહેવા માગું છું ગુજરાત ફર્સ્ટના માધ્યમ દ્વારા કે આ વખતે એવું ના બોલતા કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ખરેખર જેટલા ચમરબંધી છે એને પકડીને બતાવજો, કારણ કે ચમરબંધીઓ કોર્પોરેશન તમારા શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ પેદા થઈ ગયા છે, ફાયર બ્રિગેડમાં પણ પેદા થઈ ગયા છે, ડીઈઓ કચેરીમાં પણ પેદા થઈ ગયા છે અને કોન્ટ્રાક્ટરોમાં પણ પેદા થઈ ગયા છે. નાના મોટા સિક્યુરિટી ગાર્ડને કે બોટ ચલાવવાવાળા વ્યક્તિઓને પકડીને નાની મોટી સજા કરી આવું ના કરતા અમે હાથ જોડીને તમને અપીલ કરીએ છીએ. અહીંયા વડોદરા વાસીઓ ઉપસ્થિત છે, બધાની આંખમાં આંસુ છે. મુખ્યમંત્રી સાહેબ, ચમરબંધીઓને 24 કલાકની અંદર જેલના સળિયાની પાછળ ધકેલજો. પ્રથમમાં તો વડોદરા શહેરના મેયરે રાજીનામું આપવું જોઈએ, વડોદરાના સ્ટેન્ડિંગના ચેરમેને રાજીનામું આપવું જોઈએ, કારણ કે આ જે કોન્ટ્રાક્ટરોને જે મિલીભગત આ લોકો સાથે હજુ અધિકારીઓની આવા ડુપ્લિકેટ માણસો જે ફરસાણનો ધંધો કરતા હોય અને એમને બોટિંગ અને લેકનું બ્યુટિફિકેશનનો જે કોન્ટ્રાક્ટ આપે, આ લેકનો કોન્ટ્રાક્ટ આપે, તો આવા લોકો જે ભારતીય જનતા પાર્ટી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોય છે એવા લોકોને જ કોન્ટ્રાક્ટ મળતા હોય છે અને આ એમના મળતિયા છે. માટે મારું સ્પષ્ટ માનવું છે કોંગ્રેસ પક્ષના એક પ્રમુખ તરીકે કે શહેરના મેયર રાજીનામું આપે, સ્ટેન્ડિંગના ચેરમેને રાજીનામું આપવું જોઈએ, કારણ કે સ્ટેન્ડિંગ કમિટીમાં આવા તગલખી કોન્ટ્રાક્ટ પાસ થાય છે. આ લોકોની જે સ્ટેન્ડિંગની મિટિંગ થાય છે એમાં નક્કી એવું થાય છે કે કયામાં કેટલા ટકા કમિશન અને કેટલો ભ્રષ્ટાચાર, એ ભ્રષ્ટાચારનો ભોગ આ નાના બાળકો બન્યા છે. આ તળાવમાં જે પણ ભ્રષ્ટાચાર ચાલતા હતા એના અમે નમૂના કરેલા હતા અને આરટીઆઈ થકી તમામ માહિતી મેળવી હતી. આ તળાવની અંદર ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર પણ થયો છે, સાથે જે પણ કોન્ટ્રાક્ટર છે એને ચોથો પેટા કોન્ટ્રાક્ટર આ કામ અત્યારે કરી રહ્યો છે, એ પણ એક સેવ ઉસણની લહેરી ચલાવનારો આ કામ અત્યારે કરી રહ્યો છે. એટલે કહી શકાય કે જેને કોઈ અનુભવ નથી એવા માણસો આ કામ કરી રહ્યા છે. વડોદરા મહાનગર સેવા સદન નહીં પરંતુ આ મેવા સદન એક બની ગયું છે. સાથે જોવા જઈએ તો 14 બાળકોને આમાં બેસાડવાની છે, ત્યાં 27 બાળકો ટીચર સાથે બેસાડ્યા છે, એટલે બોર્ડ પલટી ખાઈ ગઈ છે. સુસાઘરમાં જે ઘટના બની એનું આજે રીકન્સ્ટ્રક્શન જેવું થયું છે. વડોદરા શહેરમાં અત્યારે રામ રાજ્યની જે સ્થાપના થઈ રહી છે ત્યારે આવો એક બનાવ બન્યો છે, ત્યારે જે સત્તામાં બેઠેલા સત્તાધીશો છે, જાડી ચામડીના અધિકારીઓ છે, અત્યારે કશું બોલવા તૈયાર નથી.